माया कृष्णेन निहताः सार्जुने नरणेषु ये प्रवर्त ईशान्त्यसुरास्ते त्वधर्मं यदाक्षितो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री राधा रमण देव श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री मदन मोहन जी महाराज श्री बाल कृष्ण लाल श्री रामचंद्र भगवान श्री कष्ट भंजन देव ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरि चरित्र चिंतामणि सब उपस्थित पूज्यानंद स्वामी बालमुकुंद स्वामी वगैरह ब्रह्मनिष्ठ संतो पार्षदों सरेरी भक्तों विद्यार्थी मित्रों लक चैनल माध्यम से घेरी बैसी कथा श्रवण करना तमाम भाविक भक्तों जादेकन जय स्वामीनारायण जय श्री कृष्ण जय श्री आराम जय हिंद जय भारत। तो कोई याद रू कही दे तर निश्चय મહારાજ સ્વધામ સીધા આવતા પણ ધોલેરાના ફૂલીબાને એવા સમાચાર મળ્યા હતા કે મહારાજ બીમાર છે એટલે ફૂલીબા અને ધોલેરાના સ્ત્રી ભક્તો મહારાજના દર્શન કરવા માટે ખબર લેવા માટે ગરડા જતા હતા પરંતુ રસ્તામાં શ્રીજી મહારાજ અને દાદા ખાચરો બધા સામે મળ્યા તે મહારાજ કે કઈ બાજુ ફૂલીબા અરે ફૂલીબા કીધું અમને સમાચાર મળે કે આપ બીમાર છો એટલે ખબર અંતર પૂછવા માટે આવતા હતા મહારાજ કે અમને તો કશું છે નહીં નળીમાં રોગ નથી ત્યારે ફૂલીબાએ કીધું કે આ મહારાજ તમને તો સારું છે ત્યારે મહારાજ કે હવે અમે કાર્યાણી થઈને ગરડા આવશું તમે ગરડા પધારો ત્યારે મારા ફૂલીબાને સર્વે સ્ત્રી ભક્તો ગરડા ગયા પર ત્યાં જઈને ખબર પડી કે મહારાજ તો સ્વધામ સીધા આવે છે પછી ફૂલીબા ખૂબ દિલગીર થઈ ગયા અને પછી ખૂબ ખુશ પણ થયા કે મારા જે અમને અંતર્યામી પણ દર્શન આપે નિશ્ચિત તારું મારા જેવું છે મને કથા બધી યાદ રહી જાય બીજું બહુ ન રહે શબ્દ શબ્દ યાદ રાખી લીધા બોલો રામભાઈ તમને તો યાદ જ હતું ને બધું ભગવાન ધરતી ઉપરથી ગયા પછી પણ ગયા નથી જોકે ભક્તોને તેમ છતાંય ભગવાનનો વિરહ બહુ સતાવે કારણ કે એણે ભગવાન સાથે પ્રીતિ કરી છે પ્રિયતમનો વિરહ માણથી સહન ન થાય તમને ખબર આ જગતના જીવ સાથે પ્રીતિ બંધાય તો એનો વિરહ સહન ન થાય વીર માંગડાવાળો થયો તમને ખબર કેશુ પટેલ તમને ખબર તમને ખબર વીર માંગડાવાળાની કેવું પડે
તો એ એક જીવ સાથે પ્રીતિ બંધાઈ જાય એ નાતો તોડો જો કઠણ થઈ પડે તો સર્વેશ્વર સાથે નાતો બંધાય પછી તો તોડવો કઠણ જ પડે ને બાપ. શ્રીમદ ભાગવતની અંદર એક બહુ સરસ કથા લખાણી છે. દ્વારકાધીશની સાથે અર્જુન દ્વારકા પધાર્યા. આ બાજુ દ્વાપર યુગ પૂરો થયો અને કલીનો પ્રારંભ થયો. ચારે બાજુ ઉત્પાતો થવા માંડ્યા અને દ્વારકાધીશ લોકમાંથી વિદાય લઈ લીધી. દ્વારકા આખી સાગરે ડૂબાડી દીધી. પણ યુધિષ્ઠિર મહારાજા વગેરેને કોઈને ખબર નથી, એ તો રાહ જોઈ રહ્યા છે ક્યારે અર્જુન આવે ક્યારે અર્જુન આવે. એમાં અર્જુન આવ્યા. અર્જુન આવ્યા એટલે યુધિષ્ઠિર મહારાજ સામે ગયા. અર્જુને દોટ મૂકી યુધિષ્ઠિર મહારાજને પગ પકડીને રડવા માંડ્યા, ખૂબ રડ્યા ખૂબ રડ્યા. ત્યારે યુધિષ્ઠિરજીએ કીધું, અર્જુન પાર્થ બાપ, તારી આંખીમાં આંસુ? મારી જિંદગીમાં તારી આંખીમાં મેં આંસુ નથી જોયા. આખું હસ્તિનાપુરનું રાજ હારી ગયા તો ત્યારે આંખમાં મેં આંસુ નથી જોયા. દ્રૌપદીજીને હારી ગયા તો ત્યારે આંખમાં મેં આંસુ નથી જોયા. લાક્ષાગૃહની અંદર સળગી જાય પોઝિશન નિર્માણ થઈ ગઈ હતી તોય પણ ત્યારે આંખમાં મેં આંસુ નહોતા જોયા. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણે તને બાણથી વીંધી નાખ્યો, છાવણી જેવો કરી નાખ્યો તોય ત્યારે આંખમાં મેં આંસુ નહોતા જોયા. અને અર્જુન અત્યારે આંખમાં આંસુ કેમ છે? શું તારે કોઈ અધર્મનું કાર્ય થયું છે? કોઈ સાધુ બ્રાહ્મણ ગાયું એના સંરક્ષણમાં તું ફેલ થયો છો? અર્જુન તારે આંખમાં આંસુ કેમ છે? અર્જુને એ વખતે પોક મૂકી. અર્જુનજીના મોઢામાં શબ્દ નીકળ્યા, મોટા ભાઈ હું આપને શું કહું, સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રિયેણ સુહૃદા હૃદયેન શૂન્ય. એ મોટા ભાઈ હું આપને શું કહું, સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમે. પુરુષોત્તમ ભગવાન જેના સહારે એ જે મારો પ્રાણ હતા, મારા મિત્ર, મારા સખા નહીં સર્વસ્વ મારું, જેને આધારે હું જીવન જીવતો હતો, એ દ્વારકાધીશે આ લોકમાંથી વિદાય લીધી. અને જે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ કર્ણ જેવાનું ગાંઠતો નહોતો અને ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ કર્ણ જેવાને પણ ધરાશે મેં કર્યા, એનો એ હું, એનું એ મારું ગાંડી, પણ ન તો મારી શક્તિ કામ લાગી, ન તો ગાંડી કામ લાગ્યું. અને કાબા પુરુષો અષ્ટપટાણીઓએ તો ભગવાનની પાછળ દેહ છોડ્યા, સતી થઈ ગઈ, પણ અન્ય નારીઓ લઈને અહીં આવતો હતો. રસ્તામાં કાબા પુરુષો મળ્યા, અબળા નારીને હાથમાં કોઈ વસ્તુ ઉપાડે છે એમ મારા હાથમાંથી નારીને ઉપાડી ગયા, હું એનું રક્ષણ ન કરી શક્યો. બોલતા બોલતા અર્જુન રડી પડ્યા. અને આ સમાચારમાં કુંતાને મળ્યા કે દ્વારકાધીશે વિદાય લીધી. એ શબ્દ સાંભળતાની સાથે માં કુંતાના દેહમાંથી પ્રાણ નીકળી ગયો. કેવો પ્રેમ હશે કહો, ખાલી સાંભળ્યું કે દ્વારકાધીશે વિદાય લીધી ત્યાં દેહ છૂટી ગયો. આ બધા ભગવાનમાં પ્રેમ કરનારા. જો મને જે સમજાય કહો છો, સાંભળજો, તમે વિદ્યાર્થીઓ સાંભળજો, આ દેશની મહાનતાની બીજી મને કાંઈ ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર છે આ દેશની જનતાએ જેટલો ભગવાનમાં પ્રેમ કર્યો છે એટલો દુનિયામાં કોઈ નથી. ભગવાનના પ્રેમમાં આ ધરતીના અનેક મહાપુરુષોએ પોતાના પ્રાણો છોડી દીધા. અને આ ભારત વર્ષ એના ભક્તોના પ્રેમને આધીન બની અને ભગવાન એ ભક્તના વિરહમાં સ્વયં અનેક ફેર રડ્યા છે, એ આ દેશ છે. માટે આ દેશ બહુ મહાન છે. આ શબ્દો યાદ રાખજો તો તમને સંસ્કારો કાયમ માટે જળવાશે. તો બહુ કપરું કામ છે, બહુ કપરું કામ છે. ખરેખર છું કહું છું, અત્યારના યુગમાં સંસ્કાર જાળવવા બહુ કપરું કામ છે. પશ્ચિમની બાજુ એટલી બધી આપણી દોટ લાગી ગઈ છે, એના સુખની અંદર આપણે અંજાઈ ગયા છીએ, એ સુખમાં અંજાઈ ગયા છીએ. આપણે બહુપણું થઈ ગયું છે. ખબર પડે અમેરિકા રહે છે કે ઇંગ્લેન્ડ રહે છે, તો આપણે તો જાણે ભગવાન પ્રગટ ન થયા હોય. અને ભગવાન પ્રગટ થાય ભગતને અહોભાવ થાય એવું એની પ્રત્યે અહોભાવ થઈ જાય. બોલો,
થોડો થોડો થવા મળે ને આગળ, નહીં તો અમેરિકા જેને બીજા ટોયલેટ બાથરૂમ સાફ કરતો હોય, મોટેલમાં કામ કરતા હોય એટલે ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું હોય, ને આ જેને ટોયલેટ બાથરૂમ સાફ કરતા હોય પણ અહીં એને ખબર પડે કે અમેરિકા થાય ત્યાં તો જાણે અહોભાવ થઈ જાય છે, એની બાજુ ખેંચાણ થઈ જાય છે. પણ આપણી સંસ્કૃતિ ખેંચાણમાં ખેંચાઈ ન જાય એના માટે સાવધાન બનજો, એ મારી ખાસ ભલામણ છે. પેલા દેશ તો ભગવાનમાં પ્રેમ કરનારો દેશ છે, ભગવાનમાં પ્રેમ કરશો ને તમારા મનમાં થાય ભગવાનમાં પ્રેમ કરી તો અમે અમારું ક્યારે કરીએ, કારણ કે આપણને આ લોકનું જલ્દી કરી નાખવામાં બહુ તાન છે. પણ એક તો બતાવો ભગવાનનું કરવા ગયું ને આ લોકનું બાકી રહી ગયું હોય, ભગવાનનું કરવા જાય પછી આ લોકનું ભગવાન, આ લોકનું એનું ભગવાન કરી દે, ક્યારેક સીધી રીતે દેખાય ને ક્યારેક ન દેખાય પણ ઠાકોરજી કરે. ભગત મને કહેતા હતા, મને કહે સ્વામી ખબર નહીં હું તો છે ને મને બીજી કાંઈ ખબર પડે ને હું તો ભગવાન ભજી જાણું અને ભગવાનની આજ્ઞા પાળી જાણું, તેમે બે ભાઈ જુદા થયા ને ત્યારથી મારે કાયમને માટે 25-50 દિન ઉપજ વધારે આવે, કે નહીં તો હું એટલી મહેનત કરતો નથી કે મારી ઉપજ વધારે જ આવે. બને એવું કે ચોમાસું આવે ને તે બે ભાઈ વિચારે શું વાવું, તે ભાઈ કાંઈક બીજું અત્યારે મને ઓટોમેટિક વિચાર બીજો પૂરક આફીર બીજું કાંઈક આવી, એ ચણાવવાનું હું ઘઉં વાવું તો ચણામાં કવા આવે ને ઘઉંમાં હવા આવે, તો ચણા બહુ તો બહુ તો 10 મણ વીઘા થાય ને ઘઉં 50-50 મણ થાય, હવે એ એને એને કોણ આંબે, હે એ ઠાકોર આપે એને કોણ આંબે કોજી. આ દેશ ભગવાનમાં પ્રેમ કરનારો દેશ છે, માટે આ દેશ બહુ મહાન છે. અને ભગવાનમાં તમે પ્રેમ કરશો ને તો ઓટોમેટિક તમારી વિચારધારા જેવી આવશે કે તમે ભગવાનને રાજી કરશો અને પરમાત્માને પ્રેમ કરશો તો ઓટોમેટિક તમારા જીવન ડિસિઝન એવા હશે જે ડિસિઝન બધાને રાજી કરી શકશે, ઓટોમેટિક સંસ્કારો જળવાશે. માટે ભગવાનમાં પ્રેમ કરતા શીખજો. કેવા સરસ પ્રસંગ આવ્યા છે, ફુલીબાને પ્રેમ હતો તો ભગવાન સ્વામિનારાયણ ફુલીબાને આ લોકમાંથી વિદાય લીધા પછી પાછા દર્શન આપે, બોલો હામેથી ભગવાન દર્શન આપે. બીજો પ્રસંગ વાંચીએ. સોળ દેશમાં ઓજત નદીને કાંઠે ગામ આખા ને વિપ્ર લાડકીબાઈ સમાધિ વાળા તે મહારાજને માંદા સાંભળીને ગરડે જવા તૈયારી કરતા હતા, ત્યાં તો મહારાજ કાઠિયોના સવાર સહિત તેને ઘેરે પધાર્યા. બોલો લાડકીબાઈ સાંભળ્યું કે મહારાજ બીમાર છે, મનમાંથી હાલો ગઢપુર દર્શન કરવા જાય, ત્યાં તો સવાર સહિત મહારાજ મેઘપુર પધાર્યા, આખા ગામ પધાર્યા. તેથી તે બાઈ પોતાના કુટુંબ સહિત બહુ જ ખુશી થયા ને પલંગ બિછાવીને તે ઉપર પધરાવ્યા ને કહ્યું અમે તો તમને માંદા સાંભળીને ગરડે જવાની તૈયારી કરતા હતા, એટલે મહારાજ કે હવે મંદવાર મટી ગયો ને સાજા થયે સોઠમાં ફરવા નીસર્યા છીએ. પછી તે બાઈએ થાળ કર્યો તે મહારાજ જમ્યા. લાડકીબાઈ મહારાજને કે મહારાજ અમે તો સાંભળ્યું તમે બીમાર છો એટલે અમે તો ગઢપુર ખબર લેવા માટે આવવાના હતા, મહારાજ કે આ બીમારી તો ટળી ગઈ એટલે મનમાં થયું આલો બધે વિચરણ કરવા જાય સોરઠમાં, એટલે મેં વિચરણ કરવા માટે આવ્યા. લાડકીબાઈ રાજી થયા. બધા દર્શનો આપો એ તો ભગત એવા અત્યારે આપે, લાગટ ન આપે. લાડકીબાઈ ભગત એવા બાળપણથી સંકલ્પ હતો મારે અખંડ ભગવાન ભજવાનું બ્રહ્મચર્યનું પાલન કરવું છે એવો સંકલ્પ હતો. એમાં એક ફેરી મહારાજાને કીધું લાડકીબાઈ તેમ પરણી જાઓ, મારે કે નહીં મહારાજ મારે પરણવું નથી, મારે તો અખંડ બ્રહ્મચર્ય પાળવું છે અને તમને રાજી કરો. મહારાજ કે પણ જોરાવરે તમને પરણાવશે તો ભેગા થઈને બધા, મારે કે મારા તો દેહ છોડી દઉં દેખ પરણું નહીં કે. મહારાજ કે એવું ન થવા દઈએ, મારે કે હુકામ ન થાય, પોતે સમાધિ નિષ્ઠ હતા તે બેસી ગયા સમાધિ નાડી પ્રાણ તોડી નાખ્યા, પણ જ્યાં બ્રહ્મરંધ્ર સુધી પાન લઈ ગયા ને તે મારે રોકી લીધા, પછી જાવાય ન દે ને પાછા હૃદયમાં સ્થિર ન થવા દે. પછી મારે પ્રાર્થના બહુ કરી કે મહારાજ દયા કરો દયા કરો, પછી મહારાજે પાછા હાજા કર્યા. મહારાજ કે લાડકીબાઈ દારૂ કોનું થાય, મારે કે મહારાજ દારૂ તમારું થાય, કૃપાનાથ આપ ઈચ્છો એમ થાય. મહારાજ કે બધો અહંકાર ઓગળી ગયો સમાધિનો, સમાધિનો તેનો અહંકાર આવો બોલો. મારે કે સમાધિનો અહંકાર ઓગળી ગયો, મારે કે મહારાજ બધો ઓગળી ગયો, જેમ આપ રાખો એમ રહીશ. મારે કે હવે તમારા સંકલ્પ પ્રમાણે તમને કોઈ બાદ નહીં થાય, અખંડ બ્રહ્મચર્ય પાળી શકશે, જાઓ અમારે તમને આશીર્વાદ છે. એવા લાડકીબાઈ હતા. બહુ મોટી સ્થિતિ લાડકીબાઈની.
સામેથી મહારાજ જમવા માટે ગયા અને થાળ કર્યો લાડકીબાઈએ અને મહારાજે ભોજન કર્યું. પછી તે બાઈએ થાળ કર્યો તે મહારાજ જમ્યા અને સૌ કાઠીઓને જમાડ્યા, પછી અદ્રશ્ય થઈ ગયા. મહારાજ લાડકીબાઈ થાળ કર્યો, મહારાજ જમ્યા, દરબારો જમાડ્યા, પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી તે બાએ સમાધિ કરીને જોયું તો દુર્ગપુરમાં ઘણી દિલગીરી વ્યાપેલી અને મારા સ્વધામ પધારેલા. હવે ચિંતા, મારે ગયા ક્યાંય એમ, અને અંતરદૃષ્ટિ કરીને મારે ક્યાં ગયા, એટલે અંતરદૃષ્ટિ કરીને ગઢપુર ગયા. લડકી બાઈ તો સમાધિનિષ્ઠ હતા, તો ગઢપુરમાં તો મારે વિદાય લઈ લીધી હતી ને બધા ખૂબ દિલગીર હતા. ભક્તો, આ બધા ચરિત્રો આપણને સામાન્ય દેખાય પણ બહુ મહાન છે. આના માધ્યમથી આપણને ભગવાનમાં પ્રેમ કરતા શીખાય કે હોવ ભગવાનમાં કેવો પ્રેમ હશે, અને પ્રેમ જ આપણી અંદર ગુણ આપે. ન તો તમે હાવ હાવ ભૌતિકતા બાજુ વહી જાઓ ને, ભૌતિકતા બાજુ, તો સાચું કહું, તમે ભગવાનને રાજી ન કરી શકો ને કોઈને ન કરી શકો. વિદ્યાર્થીઓને ખાસ કહું છું, આજે હું ઘણા બધા વાલીઓને મળ્યો, ગઈકાલે પણ ઘણા બધાને મળ્યો. બે દાડામાં 66% વાલીઓને મળી લીધા. કેટલાને? 66%. કેટલા? 66% વાલીઓને મળી ગયો, બધાને વ્યક્તિગત મળ્યો. પહેલી ફેરી આવી રીતે મળવાનો મોકો મળ્યો. મને એમ થયું કે 6-6 મહિને ફરી ફરી બોલાવવા, કેમ થાય બોલો તો ખરા, આવશો પાછા? આવશો ના? એમાં એમાં આપણે ફાયદો થાય. હું તો કહું બીજવાણાઈ જાય લગભગ, જો કે બધાને વેસન હતા, પણ વેસન હતા, એને વેસન મૂકી દીધું, કોઈ માળા ફેરા નીમ લીધા, તો 6 મહિને વળી પાછા આપણે બોલાવીએ. અને આ વિદ્યાર્થી બધાએ કીધું છે કે તમે છે ને મહેરબાની કરી વેસન મૂકી દીધું, એમ કીધું છે ને તમે વાલીઓને, અને એવી એવી પ્રતિજ્ઞા લીધી, જો તમે વેસન નહીં મૂકો કામ માવો રાખો ને કમને રાખો, માવો રાખશો, ગુટકા રાખશો, પછી એમ તમને જયારે કાંઈ સંબંધ રાખવાનું નથી. પાકું છે ને છોકરાઓ, એ પાકું રાખજો આપણે. એ 6 મહિને બીજવાણી દઈએ ને, 2-3 ફેરી 6-6 મહિને બીજવાણીએ ને, તો તમને ખબર છે અમુકને એક પાણી, અમુક વસ્તુ એક પાણી ઉગી જાય, અમુક એક પાણી ન ઉગે, ઘઉં છે ને એક પાણી ઉગી જાય. અર્જુનભાઈ, જીરાને બીજવાણવું પડે, શું કહો? હે, એક પાણી જીરું ન ઉગે, એ કારણ કે કિંમતી, એટલે ઉગે ને માવાને બધું કિંમતી કહેવાય, સમજણું? એક પાણી ઉગે, અડધું પદું ઉગે, હાવ ન ઉગે એમ ને, પણ સંપૂર્ણ ન ઉગે, એટલે 6 મહિને આપણે ફેરવી આપણે બીજવાળવું છે. મંજૂર છે ને? વિદ્યાર્થી કેટલા મંજૂર, એટલે હું સાત કરો તો એ તો તૈયાર જ હોય ને. તમે કેટલા તૈયાર, તમે ઉચાદ કરો તો, તમે કેટલા, હું 6 મહિના પછી બોલાવતો આવશો, ઉચાદ કરો તો કેટલા આવશો, બધા આવશો, તો સરસ થઈ જવાનું છે કામ. લો, ખરેખર બધાને મળ્યો મને આનંદ થયો, અને મળ્યો વ્યક્તિ એટલે ખબર પડે કે આ વિદ્યાર્થીઓ ખરેખર હું જેમ કહું છું એમ જ મોટાભાગે હશે કોઈક, બાકી મધ્યમ સ્થિતિ છે. છોકરાઓને વારંવાર કહું છું, આ બિચારા જે રીતે તમને ભણાવ્યા છે, અત્યારે મોંઘી દાઢ મોંઘવારીમાં એ પેટે પાટા બાંધતા તમને કોલેજોની ફી ભરે છે, કોઈ દી 1 રૂપિયો વધારે મગાવતા નહીં. તો આ બિચારા આ કાંઈ કોલ કરે બહુ બધા નથી, છોકરા અમારા આ ફી ભર્યું, પહેલી ફી ભર્યું, દીકડી એકી ફી ભરવો, એનો એક જ ફી હોય, અને તોય ખોટે ખોટા મગાવે. 2000 મોકલજો, 5000 મોકલજો, 10000 મોકલજો, અહીં જલસા કરજો, કે આપણે નિઠાવા દે, ખૂબ ધ્યાન રાખીએ છીએ. પણ તેમ છતાંય વિદ્યાર્થીઓ ક્યારેય એવું કરશો નહીં, અને તમે ભણી રહ્યા પછી તમે ખૂબ ભણજો, તમે તારે ખૂબ મહેનત કરજો, ભણી રહ્યા પછી આને ભૂલતા નહીં, આને ભૂલતા નહીં, ન તો ભૂલી જવાય. એ ભક્તો, બનેલી સત્ય ઘટના તમને કહું. વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો, સાવધાન વિદ્યાર્થીઓ, સાવધાન, બધાના માથા ઊંચા, બધા મારી સામે જોજો. એક સત્ય અમદાવાદની ઘટના તમને કહું. થોડા વર્ષો પહેલાં ઘટના ઘટી, આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ આ છે. હું મળ્યો ત્યારે ખબર પડી કે એના 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 પિતાશ્રીની હયાતી નથી, એના મમ્મી એને ભણાવે છે. એ કેટલા કોડથી મમ્મી ભણાવતી હશે, નહીતર તમને ખબર, વિદેશીઓની ધરતી ઉપર તો પોતાનો પતિ મૃત્યુ પામે એટલે એને કંઈ 13મું નથી, કાંઈ 3 દિવસે પહોંચી ગયો બીજે. જ્યારે ભારતની સંસ્કૃતિ, કોઈ 2 વર્ષના દીકરા હશે, કોઈના 3 વર્ષના 5 વર્ષના દીકરા હશે, અને વિધવા પણ આવ્યું છે, એ છોકરાના સુખને માટે કે
કે હું બીજ ફેરી પરણું તો બીજા ઘેરે જાઉં ને અમારો દીકરો સચવાય ન સચવાય. દીકરાના સુખને માટે આખી જિંદગી પોતાનું હોમી દઈ, પોતાના સુખને હોમી દઈ, કારણ કે વિધવા જીવન વ્યતીત કરવું બહુ ગહન છે. પોતાના દીકરાના સુખને માટે આખી જિંદગી હોમી દઈ. અને ક્યારેક ક્યારેક દીકરા બેવફા થાય. એક સત્ય ઘટના તમને કહું, અમદાવાદની ઘટના. 1.5 વર્ષનો દીકરો અને પોતાના પતિનું મૃત્યુ થયું. ઘણા બધા એને સમજાવી કે ગરીબ ઘર બીજ ફેરતું પરણી જાય, બીજા ઘેરે પરણી જાય, ના પાડે મારે નથી પરણવું, મારા દીકરાના સુખ માટે નથી પરણવું. અને બીજ ફેર લગ્ન ન કર્યા. દીકરો ધીમે ધીમે મોટો થયો, ઘર ઘરના કામ કરે અને 5-7 વર્ષનો દીકરો થયો, ભણવા બેસાડ્યો. પણ છોકરો ભણવા બહુ હોશિયાર નીકળ્યો, જબરજસ્ત હોશિયાર. એને કોડ ખૂબ જાગ્યા કે હું મારો દીકરો બહુ ભણવામાં હોશિયાર છે, ખૂબ આનંદ. પછી તો એને ઘરકામ, કોકના ઘરકામ કરવામાં જ્યારે થાક નથી લાગતો, કાલે હવે મારો દીકરો મોટો થશે. અને પછી તો સંકલ્પ થવા માંડ્યા, કારણ કે લોકો કહેવા માંડ્યા આટલો હોશિયાર દીકરો અને ડૉક્ટર કરે, ડૉક્ટર કરે, એટલે પોતાને કોડ જાગ્યા, મારા દીકરાને ડૉક્ટર કરવો છે અને મારો દીકરો ડૉક્ટર થશે. પછી તો એ અમે સુખેથી જીવનનું જીવીશ, ભગવાનનું પછી એ કોડમાં ને કોડમાં એને થાકની અનુભૂતિ નથી લાગતી. અને 12મામાં છોકરો બનેલી સત્ય ઘટના તમને કહું. છોકરો બહુ સારા પર્સન્ટેજે પાસ થયો અને છોકરાને મેડિકલ કોલેજની અંદર દાખલ કરવાનો થયો. પણ મેડિકલ કોલેજ તો કેટલી મોંઘી એને ખબર પડી. એ તો મજૂરી કરે એમાં ક્યાં બિચારી મેડિકલના કોલેજના ફી ભરે. પણ અંદર કોહડ છે કે મારે મારા દીકરાને ડૉક્ટર કરવો છે. એને થોડા સમાચાર મળ્યા કે આવી રીતે રૂપિયા પ્રાપ્ત થઈ શકે, એટલે હોસ્પિટલમાં ગઈ. અને હોસ્પિટલમાં જઈને ડૉક્ટર સાહેબને કીધું, મારે તમને એકાદમાં એકલાને મળવું છે. ડૉક્ટર નર્સો બધા બહાર કાઢ્યા, કીધું શું કામ છે? તો મારે મારી કિડની વેચવી છે. તમે કલ્પના કરો કેમ? તો મારે મારા દીકરાને ભણાવવો છે, તમારે જેવો મારે મારા દીકરાને ડૉક્ટર બનાવવો છે, માટે મારે મારી કિડની વેચવી છે. ડૉક્ટરે કીધું, પણ કિડની એક વેચી નાખશો પછી શરીરનું તમારું બીજી કિડની બરાબર નહીં હાલે તો શરીરનું એ એને મારું જે થવું હોય થાય, પણ મારે મારા દીકરાને ડૉક્ટર બનાવવો છે. અને બનેલી સત્ય ઘટના, એક એક પુત્રની મમતાએ માએ પોતાની કિડની વેચી, છોકરાને ભણાવ્યો, મોટો ડૉક્ટર થયો, માને કોડ સમાતો નથી અને લગ્ન થયા દીકરાના. પણ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા, દીકરાની વહુ ને સાસુ આંખના કણે જેમ ખટકવા માંડી, દીકરાની વહુ એને હેરાન કરવા માંડી. 5-1 વર્ષ વ્યતીત થયા, ખૂબ જ્યારે હેરાનગતિ થવા માંડી, મનમાં એમ થયું કે આ ઘરમાં કેમ રહેવું મારે. મનમાં નક્કી કર્યું, આવી રીતે રોજ અપમાન, દિવસ સવારથી હાં સુધી પચા પચા ફેર અપમાન સહન કરવા પડે, એના કરતાં હું મારો રસ્તો કરી લો. અડધી રાતે કોઈને ખબર ન પડે એમ ઘર છોડી એક વૃદ્ધાશ્રમનો આશ્રય લીધો. અને વૃદ્ધાશ્રમમાં ત્યાં પણ ખૂબ સેવા કરી, બધાને દિલ જીત્યા. પણ સમય વ્યતીત થવા માંડ્યો, એક જ કિડની હતી, કિડની ખરાબ થઈ, ડાયાલિસિસ કરાવવો પડે, પોઝિશન થઈ. ધીમે 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 કરતાં કિડની વધારે ડાઉન થવા માંડી. 10% કિડની હાલે છેવટે વૃદ્ધાશ્રમના સદસ્યોએ એમને પૂછ્યું, તમારા સ્વજનમાં કોઈ છે? અત્યાર સુધી હા નહોતી પાડી, પણ છેલ્લે હા પાડી. હા છે, કોણ છે? તો ફલાણા ડૉક્ટર, એની હું માં છું. લોકોને આશ્ચર્ય થયું, આવડા મોટા ડૉક્ટરની આ માં છે? ડૉક્ટરને સમાચાર આપ્યા કે તમારી માનો છેલ્લો સમય તમે ખબર લેવા માટે આવો એમ. ડૉક્ટર આવ્યો, એની માને મળ્યો. માએ ડૉક્ટરને જોયું, આંખમાં હસે, બેટા તું આવ્યો? છોકરાને પણ હેતુ ભરાયું. માની પાસે ગયો, માના માથા પર હાથ મૂક્યો, બેટા તું કેમ છો? તું સુખી છો? તારો પરિવાર સુખી છે ને? ડૉક્ટરની માં છે, પણ એક ફેરી પણ મારા દીકરો આવડો મોટો ડૉક્ટર છે, મને કાઢી મૂકી, એક ફેરી એણે કોઈ દી કીધું નહીં એમ. અને માના મોઢામાંથી શબ્દ નીકળે, બેટા તને મળીને મને સંતોષ થયો, પણ માં હું તને મારી ઘેરે લઈ જાઉં. માના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા હવે મોડું થઈ ગયું. બોલતા મેં સદૈવ માટે આંખ્યો, હું વેચી દીધી આ સત્ય ઘટના છે.
માટે બધા વિદ્યાર્થીઓને કહું છું, આ તમને પેટે પાટા બાંધીને ભણાવે છે, જોજો એના મમત્વને એના પ્રેમને કોદી તમે ભૂલી નહીં જતા. તે મોટા એન્જિનિયર થાવ, મોટા બિઝનેસમેન થાવ, તે દાડે તમને આ આંખના કણા જેમ ખટકે નહીં, આ તમને ગામડાના હાદા ન લાગે, એને ખબર શું પડે તો અભણ છે એ ભાવના ન પ્રગટી જાય, એના માટે સાવધાન બનશો. માત્ર ભણતા નહીં, માત્ર ભણતા નહીં, સાથે સંસ્કારી થશો, ગણશો. અને બહુ સાચું કહું છું, તમે ભણ્યા અને તમારા મા બાપની ભાવનાને તમે સમજી ન શક્યા. દુનિયાને તમે ગમે એવા મોટા બેતાજ બાદશાહ થઈ ગયા, પણ આની ભાવનાને તમે ન સમજ્યા, તમે કાંઈ જન્મમાં કર્યું નથી, એ વાત યાદ રાખશો. ભગવાનમાં પ્રેમ કરવો છો ને તો પણ આ વાતને તમારે સમજવી પડશે. આ દેશ તો સંસ્કારનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે. આ દેશ એ તો પ્રેમ કરનારો દેશ છે, ભગવાનમાં પ્રેમ કરનારો દેશ છે. માટે ભલે કદાચ તમે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, પોસાતે દેશમાં કદાચ ભણવા જાઓ, એની મારી ના નથી, પણ એની સંસ્કૃતિ તમે ક્યારે ભૂલી નહીં જતા, બસ એટલી મારી તમને ભલામણ છે. એના સંસ્કારને ભૂલી નહીં જતા. તમારી પાસે આજે કદાચ 5000ની વ્યવસ્થા ન હોય, એમાં કોનું પ્રારબ્ધ કેટલું જોર કરતું હોય કાંઈ નક્કી નહીં. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એક દાડો મર્સિડીઝ ગાડીમાં ફરતા હશે, ઓડી ગાડીમાં ફરતા હશે, એવું પણ કદાચ કોઈ કોઈનું પ્રારબ્ધ હશે, પોતાના ઘરના હેલિકોપ્ટરોમાં ફરતા હશો, ઘરના પ્લેનોમાં ફરતા હશો, પણ એટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી આને કોઈ દી નહીં ભૂલતા. અને શક્ય હોય તો એ મારું પ્રેશર નથી. આ સંસ્થાએ જે રીતે તમને ભણાવ્યા છે, તમે જાણો છો કેવી રીતે ભણાવ્યા છે, એને પણ ક્યારેક ક્યારેક યાદ રાખશો, બે વસ્તુને ભૂલતા નહીં. ભગવાનમાં પ્રેમ કરવો હશે તો કોઈક આપણું જરાક રાખ્યું હોય એ જિંદગીમાં ન ભૂલીએ એવા દિલ કરવા પડશે. આ કેવા દિલવાળા હશે કે જેને ભગવાનને સામેથી દર્શન દેવા જવા પડે. લાટકીબાઈને ભગવાને સામેથી દર્શન આપ્યા, એનો થાળ જમી ગયા ભગવાન. લાટકીબાઈને મહારાજ અદૃશ્ય થયા એટલે સંકલ્પ થયો કે મહારાજ ગયા ક્યાં, સમાધિ કરી ગઢપુર આવ્યા તો અહીંયા તો બધો શોક પથરાઈ ગયેલો, મહારાજ લોકમાંથી વિદાય લીધેલી. તે જોઈને લાડકીબાઈની દિલગીરી ઘણી થઈ, પણ પોતાને ઘેર પધારી દર્શન થઈ થાળ જઈને તેથી જાણ્યું છે મહારાજ તો સત્સંગમાં પ્રગટ બિરાજમાન છે. ઘડીક શોક થયો, પણ વળતો વિચારતો કે મહારાજ ધામમાં ગયા પછી મારી ઘેરે આવ્યા તો મારા તો સત્સંગમાં પ્રગટ બિરાજે છે. એ વાતના વિચારમાં આનંદ પણ પ્રાપ્ત થયો. અને ભક્તો, જીવનમાં સુખ દુઃખ આવે ને, યાદ રાખજો જીવન એકસરખું નથી ચાલતું હોતું. સુખ દુઃખની વચ્ચેથી જીવન, જેમ બે કિનારાની વચ્ચે નદીઓ વહેતી હોય છે, એમ સુખ અને દુઃખરૂપી કિનારીની મધ્યે જીવન વ્યતીત થતું હોય છે. પણ ભગવાન પ્રત્યે તમને જો પ્રગટ ભાવ હશે, બહુ સાચું કહો, મૂર્તિ ભાવ ક્યારે નહીં, મૂર્તિમંત ભાવ લાવજો. આ મૂર્તિમંત ભગવાન બિરાજી રહ્યા છે, મારી હૃદયની ભાવનાને, મારી પ્રાર્થના સાંભળ્યા છે. એ જો ભાવના તમારા હૃદયમાં રહેશે, પ્રગટપણાની ભાવના, ગમે તેવા સુખ દુઃખમાં પણ તમે હરેરી નહીં જાઓ, યા તમે હરેરી નહીં જાઓ. તમને એમ થશે મારો ઠાકોર તો મારી હારે છે. અને યાદ રાખજો, પ્રગટ પરમાત્મા પ્રત્યેની પ્રગટ ભાવના જ તમારી મોટપને પચાવવાની જબરજસ્ત ફાકી છે. મોટપ તો ક્યારે માણસનું પ્રારબ્ધ જોર કરતો તો પ્રાપ્ત થઈ જાય, પણ મોટપ પચે નહીં. મોટપ તો પ્રગટ પરમાત્માની પ્રત્યે હો ભાવ ને ભગવાનની કૃપા હોય, કોઈ મહત્પુરુષનો રાજીપ હોય તો જ બાપ મોટપ પચે, નહીતર મોટપ પચે નહીં. એટલે ભગવાનને નિત્ય પ્રાર્થના કરજો, કૃપાનાથ તું જે મોટે પાપ એ મોટપ પચે, એવી તું કૃપા દ્રષ્ટિ પણ કરતો રહેજે. કેટલી બધી મોટપ છે આ લોકોની. બીજો એક સરસ પ્રસંગ છે, મારા સ્વધામમાં ગયા ત્યાં વળતે દિવસે મૂળજી બ્રહ્મચારી અક્ષરડીમાં ગયા, ત્યાં મહારાજને પલંગમાં પોઢેલ જોઈને નિત્ય નિયમ પ્રમાણે જગાડી દાંતણ પાણી આપીને પછી ઊનું પાણી કરીને મહારાજને નવરાવ્યા ને નિત્યવિધિ કરાવી કે તુરંત મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યાં પોતાની સ્મૃતિ થઈ આવી છે, મહારાજ તો સ્વધામ પધારે તેથી તેને એમ થયું છે આ અક્ષરડીમાં મહારાજ પ્રગટ બિરાજ્યા છે એમ જાણી અતિ રાજી થયા. મુકુંદ બ્રહ્મચારીને મહારાજ સવારે મહારાજ જાગ્યા,
નવડાવ્યા ધોડાવ્યા, મારે સ્નાન કરાવ્યું, શરીર લૂછ્યું, અને ઓચિંતા મારે અદૃશ્ય થઈ ગયા ત્યારે ખબર પડે મારા તો ધામમાં સીધા આવ્યા. અક્ષરવડીના દર્શન કેટલા કર્યા, હું ચાત કરો તો અક્ષરવડીના દર્શન ગઢપુર કેટલા કર્યા, ઘણા બધા કર્યા, ન કર્યો તો કરજો. જ્યાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો સુધી રોકાયા છે, આ ફેરે મેં બધા સંતોનું સ્વાગત હતું ને ગઢપુર ગયા હતા ને, આનંદ સ્વામી આપ નહોતા ને કે હતા, આપ અહીંયા હતા, અમે બધા ગઢપુર ગયા અને પછી અક્ષરવડી દર્શન કરવા ગયા. મનમાંથી આ ધરતી, આ ધરતી પર મહારાજ એટલાય વર્ષો સુધી અહીં શયન કર્યું, ખૂબ દર્શનનો આનંદ આવ્યો. અને પછી બધા પરમહંસોએ દંડવડ કરતાં કરતાં પ્રદક્ષિણા કરી, એટલો બધો આનંદ આવતો હતો, એમ લાગતું હતું અહીંયા તો મહારાજ પ્રગટ તે દિની આજે બિરાજી ગયા. એમાં ઉત્તરાદાબારના ઓરડાની ઓસરી એકાદશી હતી, પછી ચેરમેન સ્વામી બધાનો આગ્રહ હતો કે સ્વામી આજ બધા સંતોને ફ્રૂટની પ્રસાદી લેવડાવો, ફલાહાર કરાવડાવો. એટલે પછી ઉત્તરાદાબારના ઓરડાની ઓસરી ફલાહાર સંતોને કરાયો બધાને. એ પંક્તિ જ્યારે પડી ત્યારે એમ 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 લાગતું હતું કે મહારાજ એના સમકાલીન આવી રીતે નંદ સંતોની પંક્તિ પડાવતા હશે, એમ દ્રશ્ય ખડું થતું હતું. આમ પંક્તિ પડતી હશે અને મારા સ્વામી પીરસવા માટે નીકળતા છે, આડછેડે ખેસ નાખીને અદ્ભુત દર્શન થતા હતા, ખૂબ આનંદ થયો. જો આપણને ભગવાનના પ્રસાદીભૂત સ્થાનના દર્શન કરવા જાય ત્યારે આનંદ થવો જોઈએ. આનંદ ક્યારે થાય, એને આપણે સ્મૃતિ કરીએ ને તો આનંદ થાય. આપણે માત્ર થાંભલી દેખી તો આનંદ ન થાય, પણ આ થાંભલીને અબ જો યુગો સુધી સાધના કરે તો જેની ઝાંખી ન થાય એ ભગવાન અનેક ફીરી આ થાંભલીને ટેકો દઈને ઊભા હશે એમ સ્મૃતિ થાય તો આનંદ થાય. પ્રસાદીના સ્થાનમાં દર્શન કરવા જાય એ ભાવના કરવી, એ લીમતરુ એના દર્શન કરીએ ત્યારે આનંદ, એને એને ભેટીએ તો એમ થાય ઓહો આનંદ કરોડો બ્રહ્માના માલિકાને ભેટ્યા હશે, એની સ્મૃતિ તાજી થાય તો એનો આનંદ થાય. કારણ કે માયિક ભાવથી તમે માયિક દ્રષ્ટિથી દેખો તો આનંદ, પણ એને તો દિવ્યતા જો પ્રગટી જાય તો બેડો પાર થઈ જાય. એટલે એ ભાવનાથી ભગવાનના આપણે આપણે તો ભાગશાળી છે, ભારતમાં આપણે જેનીમાં જે ધરતી પર ભગવાન અનેક ફેરી પધાર્યા, જેને કારણે બધા પ્રસાદીના સ્થાનો દર્શન થાય અને દિવ્યતાથી દર્શન કરો તો જ આનંદ થાય, બાકી એમાં ભવ્યતા જાજી નથી. માનો ગઢપુરમાં તો ઘણી બધી ભવ્યતા છે, પણ અમુક અમુક સ્થાનમાં તમે જાઓ તો એટલી બધી ભવ્યતા નહીં, પણ દિવ્યતાના દર્શન. તમે અયોધ્યા જાઓ તો ભવ્યતાના દર્શન થાય, પણ ગોકુળ વૃંદાવન જાઓ તો ત્યાં ભવ્યતા કાંઈ નથી. એ બાબા નંદની ઘેર તમે જાઓ, કેટલા વૃંદાવન કેટલા ગયા, ઊંચાત કરો તો કેટલા ગયા, કેટલા જણા ગયા છે, આટલા જ ગયા છે, વિદ્યાર્થી એક જ જણા ગયા નિશ્ચય બોલો. એ બાબા નંદની ત્યાં જતા પગીથ્યા છે, ત્યાં નાના બબે ત્રણ ત્રણ વર્ષના બધા લાલાના મિત્રો સમજો ને, આ વાસળી કરતા કરતા બેઠા હોય, પગેથી પગેથી બેઠા હોય, બધાને કાંઈક પછી ભેટ અર્પણ કરે, પચા પચા પચાસ ટકા કપડા પહે, પચાસ ટકા દિગંબર બેઠા હોય બોલો, ભાઈ તોય આપણને એમાં દિવ્યતાના દર્શન થાય. કારણ કે એ ભગવાનના સંબંધથી, અને તમે બાબા નંદને ઉતારે તમે એવી ભવ્યતા કાંઈ નથી, પણ શું કામ લોકો હજાર બબે હજાર પાંચ પાંચ હજાર કિલોમીટર દસ દસ હજાર કિલોમીટર અમેરિકાથી શું કામ દર્શન કરવા આવે, છપે એમાં શું કામ દર્શન કરવા આવે, શું કામ અયોધ્યા દર્શન કરવા માટે આવે, શું કામ ગોકુળ વૃંદાવન દર્શન કરવા માટે જાય, અને આસ્તિકા જાય છે યુગોથી શું કામ જાય છે, નૈતિકા કેવું પ્રાપ્ત થાય તો જાતા છે ને. યાદ રાખજો કદાચ શરીરને ટાઢા કરવાના હજારો માધ્યમો હશે, પણ એવા સ્થાનમાં જાઓ એ મહિમા સમજે ત્યાં દિલ ટાઢું થાય, બાપ દિલ ટાઢું થઈ જાય, એટલે લોકો ધોકા ખાય, હંથા નથી ખાતા કાંઈ, નહીં તો ટ્રેનમાં ચડવાનો માર્ગ મળે, અહીંથી અહીંથી ત્રીસ ત્રીસ કલાક થાય પોકતા, અને ક્યારેક સીટે ન મળે તો ન્યા સુધી લાંબા થાય, હું કામ લોકો લાંબા થાય, કારણ કે ન્યા કાંઈક છે એવું, ત્યાં એવું કાંઈક છે જે જીવાત્માને ખેંચે છે, જીવાત્માને ખેંચે છે. અમે અમે છે ને એક ફેર જગન્નાથપુરી ગયેલા, તો ત્યાં થોડુંક મંદિરની અંદર એટલી બધી ચોખ્ખાઈ નહોતી જગન્નાથ ભગવાન મંદિરમાં. એક અમેરિકાના હરિભગત હતા, મને કે આ બધું જોઈ છે ને તો થોડુંક અમને સુગ આવે, કારણ કે અમેરિકાના બધા ચોખ્ખા દેશો બહુ, એટલા બધા ચોખ્ખા દેશો, તમને આશ્ચર્ય થાય આખા દેશમાં ફરો તો તમને ક્યાં કચરાનું દર્શન ન થાય, કચરું ન દેખાય, કે શહેરોથી પચીસ પચાસ પચાસ કિલોમીટર દૂર આપણી ગાડીઓ જતી હો હો કિલોમીટર, ન્યાય પણ માણસો કચરો એના માણસો કચરો વિની લેતા હોય એવા ચોખ્ખા દેશ. જો કે એમાં મારે કાંઈ બહુ મને કાંઈ એમાં કાંઈ બહુ રસે નથી, એટલે ધરતી મને અહોભાવનો રસે નથી,
મને તો ભારતમાં જ રસ છે, મને ભારત બહુ ગમે છે, એટલો મને કોઈ દુનિયાનો દેશ ગમતો નથી. કદાચ અમેરિકાવાળા ઇંગ્લેન્ડવાળા કદાચ લાઈવ સાંભળતા દુઃખી થાય તો નારાજ થાય તો ભલે થાય, જો કે નારાજ ન થાય, કારણ કે એ ભારતીય જ છે ને, અને ઇંગ્લેન્ડવાળા અમેરિકા એ જે પ્રોપર નહીં તો મને સમજતા નથી ગુજરાતી, એને કોઈ ટેન્શન નથી. અને જે ગુજરાતી ભારતીય છે એને તો ભારત જ વાલો હોય, ખરેખર ભારત વાલો હોય. વચ્ચે એક પ્રસંગ નીકળ્યો, કહી દઉં કે ભારત છોડ્યા પછી પણ એને ભારત જ વાલો હોય. ઘણા વર્ષ પહેલાં, લગભગ 18-19 વર્ષ પહેલાં અમે ઇંગ્લેન્ડમાં ઓલ્ડધામમાં અને લેસ્ટરમાં હતા, ત્યાં રાજુભાઈ કરીને છે લેસ્ટરમાં. તો સહજ કાંક વાત વાતમાં કાંક કેરીની વાત નીકળી કે ભારતની કેસર કેરી બહુ સારી આવે. તો એણે શું કીધું ખબર, ભારતની કેસર કેરી જો એક પાકિસ્તાનની પણ બહુ સારી કેરી આવે છે, એટલું તો સમજ્યા. પણ પછી બોલ્યા, બહુ સરસ બોલ્યા એ, કે પણ અમે હવે ખાતા નથી અમે. કેમ? ને તો રાજુભાઈનો જન્મ આફ્રિકામાં થયેલો અને બાપુજીનો જન્મ ઇન્ડિયામાં થયેલો. એના એના પિતાશ્રી ઇન્ડિયામાં જન્મેલા, એ પોતે તો આફ્રિકામાં જન્મ, ત્યાંથી ઇંગ્લેન્ડ ગયેલા. એના મોઢામાં શબ્દ નીકળ્યા, પણ અમે એ કેરી પાકિસ્તાન ખાતા નથી. મેં કેમ? એ કે કારગિલનું યુદ્ધ કર્યું ત્યારથી અમે નક્કી કર્યું આ દેશદ્રોહી કહેવાય, એની કેરી ન ખવાય. કે એટલે ભલે ગમીને રહેતા હોય તો એ તો બાપ ભારતને જ પ્રેમ કરે, હિન્દુસ્તાનને જ પ્રેમ કરે. એટલે અમેરિકાને ભગે તો મને વાત, મને ક્યાં આ આ થોડુંક ગંદવા જોઈએ એટલે થોડી સુખ થાય, પણ ખબર નહીં અહીં આનંદ બહુ આવે છે. કે એમ થાય છે ખડો અહીં રોકાઈ અહીં બેસી એવો આનંદ આવે છે. એ ક્યાંથી આવ્યો? એની એ ધરતીની મહાનતામાંથી આનંદ આવ્યો, એ મહાનતામાંથી આનંદ આવ્યો. એવો એવો સરસ પ્રસંગ, હમણાં હું હરિનારાયણ દાસ સ્વામીનું જીવન ચરિત્ર વાંચતો હતો, મૂળીના હરિનારાયણ દાસ સ્વામી. સ્વામી સ્વામીનો જન્મ 1890 થયેલો, ભગવાન શ્રી ધામમાં ગયા પછી 4 વર્ષ પછી સ્વામીનો જન્મ થયેલો. સ્વામી બહુ મોટી સ્થિતિવાળા સંત, એક ફેરી છપાયા ગયેલા તો એમના મનમાં સંકલ્પ થયો કે મારું ઓરિજિનલ જન્મસ્થાન ક્યાં હશે. ત્યાં તો બાળે રાતના માળા ફેરવતા ફેરવતા સંકલ્પ થયો, તે નાના એવા ઘનશ્યામ મહારાજ ને હાજર થયા. અને સ્વામીને કહે, સ્વામી હાલો તમને બેઠે બેઠે સંકલ્પ મારું જન્મસ્થાન કહે, હાલો તમને દર્શન કરાવું એમ કહી અને સ્વામીને લઈ ગયા ને કીધું કે આ મારું જન્મસ્થાન છે, આ મારું પ્રાગટ્ય સ્થાન છે. સ્વામી કહે, પણ તમે કહો, પણ એ કે તમે બધાને કહેજો, પણ બધા માનશે ને. એ કે આંબળો આ કમ્પાઉન્ડની અંદર 3 વર્ષના મારા દર્શન આપ્યા, એવડો કોઈ બાળક છે નહીં અત્યારે. અને જ્યાં તમે બેઠે નથી અહીંયા આવો ને, જો તમે બધે કંકુના પગલાં પીડ્યા, તમે કહેજો એટલે લોકો માનશે. અને બીજે દિવસ કીધું અને લોકોને મનાણું, અને એ જગ્યા અયોધ્યા પ્રસાદ મહારાજ પછી મંદિર બંધાયું. જોકે આપણે ભાગશાળી એ સ્થાનનો જીર્ણોદ્ધાર કરવાનો જ્યારે થયો ને ત્યારે જન્મસ્થાનનો આખો નીચેનો ગ્રાઉન્ડ માર્બલનો એ આપણે આપણે ભાગશાળી બીને કે આપણા મંદિર તરફથી બનાવ્યો. એ ધરતીઓ અલગ છે, ત્યાં ભગવાનના પ્રગટ દર્શન થાય. મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો એક પ્રસંગ લખ્યો, મહાપ્રભુ વલ્લભાચાર્ય વૃંદાવન પધારેલા તો એક દાડો બેઠા હતા અને મનમાં સંકલ્પ થયો, એ રમણભૂમિ બેઠા હતા, કે રમણભૂમિને બહુ શાસ્ત્ર વર્ણન છે કે ભગવાન અહીં આવી રીતે બાલ મિત્રો સાથે રમતા હતી, આ જ રમણભૂમિ છે કે બીજી એ છે. આમ સંકલ્પ થયો અને પોતે બેઠા હતા, ત્યાં 7-8 છોકરા નાના આવ્યા બાળકો અને આવીને કહેવા મીંડ્યા, આપણે ઓ ઓ કનૈયા કો દેખા હે, લાલા કો દેખા હે, ઓ કહાં ગયા. મહાપ્રભુજી કે શું કામ છે? તો કે એની પાસે અમારે દાવ લેવાનો છે, છટકીને ભાગી ગયો છે. કે લાલો ક્યાં ગયો? તમે કે ભાડ્યો છે? મહાપ્રભુજીને કે હાલો તમે દેખાડો. તો મહાપ્રભુજી મનમાં છે આમાં કંઈક નવું લાગે છે. અને મહાપ્રભુજી બાળકોની સાથે કે હાલો તમને ગોતાવું, મનમાં આશ્ચર્ય થયું. ગોતાવા ગયા, 2-5 મિનિટ ગોત્યા તો એકે બાળકને આમ નબળે અને બધા બાળકો અદૃશ્ય થઈ ગયા. ત્યારે મહાપ્રભુજીને ખબર પડી આ જ રમણ રીતિ છે અને આ જ પ્રભુએ બાળ લીલાઓ બધી કરી છે. એટલે વિદ્યાર્થીઓ બધાને કહો, તમે ભણી રહ્યો પછી થોડાક સુખી થાઓ, ગુટકામાં તો આપણે રૂપિયા દાવાના છે નહીં, કે જા હે હે માવામાં બીડીમાં તમાકુમાં ક્યાંય નહીં જવાના, એ રૂપિયા બચે ને. પછી એકવાર વૃંદાવન, ગોકુળ, મથુરા, છપૈયા, અયોધ્યા, જગન્નાથપુર ઘરનું છે ને આ બધી એક ફેરી જિંદગીમાં યાત્રા કરી આવશો અને બહુ આમ દિલથી યાત્રા કરજો, એક એક વસ્તુ નોંધજો, એ જીવનની સાચી કમાણી થઈ જાહે. જો આ દેહનો તો કાંઈ નિર્ધાર નથી, આ દેહનો કાંઈ નિર્ધાર નથી. તમારે શરીર બરાબર હાલતું હોય ને ત્યાં તમારી બધી કમાણી ભેળી કરી લેવી આધ્યાત્મિક. મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં કીધું, બહુ સરસ વાત મહારાજ કરી, બ્રહ્મસ્વામી સાંભળજો.
મારાને પ્રશ્ન કર્યો, મારે એમ લખ્યું અંતે યામતી સાગતી, શ્રુતિનું વાક્ય છે કે અંતે જે મતિ હોય એવી ગતિ થાય, તો મારે અંધકારનો તો કાંઈ નિર્ધાર નથી, ક્યારેક શરીર માંદું થઈ જાય, ક્યારેક શુદ્ધિ હોય ન હોય, તો મારે ત્યારે તો આપની સ્મૃતિ ન રહે તો પછી એની ગતિ શું થાય? ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા, મહારાજ કે આનું અર્થઘટન આમ સમજો. રામભાઈ સાંભળ્યું તમે, વેપાર વહી જાતે નહોતે, મહેરબાની કે દુકાન વહી જાતે, ખોળ વેચવા, ખોળ વેચવા વહી જતા નહીં, નહોતા ગયા ને ખોળ વેચવા, કપાસ્યા ફોફી લે ભાઈ જાય મોટો વેપાર સમજાણું, ધંધો જબરો, અવળી દુકાન શરૂ કરી હતી, પણ એને નક્કી કર્યું તું હું કમાણી કરું, એમાંથી થોડોક હિસ્સો મારે મંદિરમાં આપતો જાઓ, એ હિસ્સો આપે છે એટલે દાન પેટે, જેથી કરીને નાની દુકાનમાં ઠાકોરજી કેવડી મોટી દુકાન કરાવી, એ આપતા રહેજો. હા, જબરું મોટું ગોડાઉન કરાવ્યું નીચે, તમે કમાણા સાહેબ ઉપર હજી નીચે ગોડાઉન જોયું, ઉપર એવડું નીચે ગોડાઉન ભર્યું, કપાસાનું ખોલનું ને ફોફીનું, બીજું શું શું છે? હે, કપાસ રૂ હતે ને છે, વાહ કેવું પડે, ભલે રૂ લેવાનો વાંધો નહીં, વેપાર કરવાનો વાંધો નહીં, હલવાઈ નહીં જતા. હા, હલવાવું ન હોય તો પછી મંદિરનો જોગ રાખજો, અમુક હિસ્સો કાઢે જ રાખવાનો, તો હલવાવું ન દે ઠાકોરજી, રાધારમણ દેવનો કાઢજો અને અહીંનો કાઢજો, રાધારમણ દેવનો કાઢ્યા પછી અહીંયા પણ તમે જે આપો આપતા રહેવાનું, કારણ કે ઠાકોરજીની આજ્ઞા એવી છે, રાધારમણ દેવનો, લક્ષ્મીનારાયણ દેવનો, જે જે સ્થાનમાં હોય, ગોપીનાથજી મારનો, મદન મોહન મારનો, નરનારાયણ દેવનો, બધાને ભાગકાઢો મારીની આજ્ઞા છે, સુખ્યા કરે. કોઈ દી ઠાકોરજી તમારે ઓટ આવવા જ ન દે, રોજ ભરતીને ભરતી રાખે, ભરતીને ભરતી રાખે, એને તો ખબર સમુદ્રમાં હોય ને 15 દી ઓટ આવે ને 15 દી ભરતી આવે, પણ જો ભગવાન હારે રાખો તો રોજ ભરતી આવે, કોઈ દી ઓટ આવે જ નહીં, કાયમ ને કાયમ ભરતી આવે. બ્રહ્મસ્વામી શું તમે આમ જોતા હતા, શું વાત ચાલતી હતી? હે, પ્રથમનું 14મું શ્રુતિનું વાક્ય છે, અંતે યા મતિ સાગતી, અત્યારે જે મતિ એવી ગતિ થાય, એવું સીધું સીધું ગુજરાતી એવું થાય, પણ મારે એનું અભૂત ભાષણ થયું, મારે કે એમ નથી, તો કોઈ ખલવાઈ જાય ને, મહારાજ કહે એવો અર્થ નથી, અંતે જેવી મતિ એવી ગતિ થાય, પણ અત્યારે જેવી મતિ હોય, માને તમારી યુવાન અવસ્થા છે ને તેમ ભજન કરતા, ત્યારે તમે હમણાં થાય હું ભગવાન સુધી પગી જ જવાનો, તો છેલ્લે કદાચ તમને સ્મૃતિ રહેતોય ભલે, નહોતો રહેતો ભલે, તો મહારાજ કહે ને અવશ્ય એવી મુક્તિની જ પ્રાપ્તિ થાય. મહારાજ બધું બહુ સરસ લખીને ગયા. અંત્યના 4થા વચનામૃતમાં મહારાજ એક બહુ સરસ વાત કરી, બાધ્યતાની વૃત્તિની વાત કરી. મહારાજ કહે બાધ્યતાની વૃત્તિનો મર્મ સમજી રાખો. મહારાજ કહે કે ક્યારેક બાધ્યતાની વૃત્તિનો મર્મ ન સમજે તો માનો સંસાર છોડ્યો, ક્યાંય એની પ્રીતિ નથી, તેમ છતાંય પણ ક્યારેક કોઈ કોઈ પદાર્થની સ્મૃતિ થઈ. દાખલા તરીકે આ સંતો ઘણા બધા ભણી ભણીને આવ્યા, અમે તો કોલેજો કરી આવ્યા, તે ન્યાય નીકળે તેમ ન થાય, આ કોલેજમાં ભણતો તેમ સંકલ્પ ન થાય, ન થાય આ કોલેજમાં ભણતો તો ક્યારેક ઈ જે બસમાં મુસાફરી કરતો ને એવી જ બસ મળે ત્યારે સંકલ્પ, આવી જ બસ હું ભણવા જતો જાતી હતી, ક્યારેક બેગ એવી ભાડે બેગમાં સંકલ્પ થઈ જાય, ક્યારેક કોઈક વાહન લઈને જતો હોય તો એમાંથી ક્યારેક 3 પેડા સકડામ જતો હોય, એવો સકડો ભાડે મનમાં હું ભણતો ત્યારે આવા સકડામ બેસીને જતો ન થાય. હે, એવી સ્મૃતિ થઈ જાય, એથી કહીને મહારાજ કે એવું નથી, કારણ કે એને વૈરાગ નથી, તો બાધ્યતાની વૃત્તિથી એમ થાય છે. એક વાત બતાવી, બીજી વાત બતાવી મહારાજ કે બાધ્યતાની વૃત્તિના ભેદને ન જાણતો હોય ભગવાનના ભક્તનો પણ અવગુણ આવે. ભગવાનનો ભક્ત હોય તો મારા શું, મહારાજ કે ક્યારેક અંતિમ અવસ્થા હોય તો બરલા જેવું બોલે, માને હું બોલે એને ખબર ન હોય, ગમે તે ગમે તેવું બોલતો હોય, મારે કે એથી કરીને પણ ભગવાનના ભક્તને સામાન્ય સમજો નહીં. ભગવાનનો ભગત તો ભલે બાધ્યતાની વૃત્તિ કરીને બરલા હોય માય હોય બાપ એવું પણ બોલે, પણ તેમ છતાં એવો ભગવાનનો ભક્ત તો નિશ્ચય મુક્ત સ્થિતિને જ પામે છે. અને મહારાજ કે ક્યારેક જગતનો જીવ કોઈ દી ભગવાનનો ભજે, કોઈ દી મંદિરે ન આવ્યો, કાંઈ સારું ન કર્યું હોય, તમને બોલતો દેહ મૂકે, પણ મહારાજ કે એથી કહીને કાંઈ સદગતિ થાય એમ માનવાનું કારણ નથી. આપણ બાધ્યતાની વૃત્તિને સમજવી, એટલે ભગવાનના ભક્તને બધું સમજી રાખવું પડે, તો સદૈવને માટે પોતે મોજ મારીને ભગવાનનું ભજન કરી શકે. એટલે સરસ વાત મૂળજી બ્રહ્મચારીને આવી. મૂળજી બ્રહ્મચારી મારે 9 આવ્યા અને પછી મારા અદ્રશ્ય થઈ ગયા, ત્યાં પોતાની સ્મૃતિ આવી જે મારા તો સ્વધામ પધાર્યા છે, અરે મારા તો ધામમાં જતા રહ્યા છે, તેથી તેને એમ થયું જે અક્ષરવડીમાં મહારાજ પ્રગટ બિરાજે છે. અક્ષરવડી મહારાજ પ્રગટ બિરાજે છે એમ જાણે અતિ રાજી થયા, અરે રે
આ આ ધરતી પર તો મહારાજ પ્રગટ બિરાજે, દર્શન પણ ભક્તોને આપણે આજે આપે છે. આજે એવો ભાવ હોય તો ભક્તોને દર્શન આપે. ઘણા બધા ભક્તોને ગંગાજળિયા કુવો છે ને ત્યાં, એમાં એમાં ડોક્યું કરે તો ભગવાનના ભક્તોને ઠાકોરજી આજે પણ દર્શન આપે છે. ભગવાન તો પ્રગટ છે. જામનગરનો ઇતિહાસ તમને ખબર, ઝવેરબાઈ હતા, ટેક એવી અંધાપો આવ્યો, ઝવેરબાઈને અંધાપો આવ્યો, પણ ટેક એવી હતી કે હું પર પુરુષને સ્પર્શ ન કરું. શીલવ્રત પાલન કરતા, ઉંમર થતી 50-60 વર્ષની, એટલે અખંડ નક્કી કે અખંડ બ્રહ્મચર્ય પાળો, કોઈ પુરુષને સ્પર્શ ન કરવો એવો સંકલ્પ. અંધાપો આવ્યો, પછી મહારાજને જામનગર મંદિરમાં ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મેં આવી ટેક લીધી છે અને અંધાપો આવ્યો, હવે મહારાજ કોઈ પુરુષનો સ્પર્શ થાય એ પહેલાં મારા દેહને પાડી નાખો ને કાં તો મને હાજી કરી દો, એમ સંકલ્પ થયો. જરાક મહારાજને વધારે પ્રાર્થના થઈ ગઈ તો ભગવાન છે ને, ભગવાન એ તો ભક્તને આધીન છે, ભગવાન ભક્તને આધીન છે. તમે તમે શ્રીમદ ભાગવત વાંચ્યું છે કોઈ? તમે શેનું વાંચ્યું હોય? ઓલું સમુદ્ર મંથનની કથા હા વાંચી, તમે સાંભળી છે? સાંભળી કોઈએ? સમુદ્ર મંથન થયું ને એક પછી એક, એક પછી એક બધી વસ્તુ અમૃતને આંતર બધું નીકળ્યું, ખબર ને? 14 વસ્તુ રત્નો નીકળ્યા, એમાં અમૃત પણ નીકળ્યું. જોકે પછી સંતોષ માનવો જોઈએ, તો દેવતાઓનો સંતોષ ન હતો, દૈત્ય ન હતો, પાસે મુલવી રાખ્યા સમુદ્રને. પછી શું નીકળ્યું ખબર છે? હે, પછી શું નીકળ્યું? આ હું નામ, તાર નામ ભૂલી ગયું, રોહિત ને, રોહિત. પછી શું નીકળ્યું? જ્યારે તો નીકળ્યું જ, પછી શું નીકળ્યું? મંડપ. પછી કોડા નીકળ્યા ને લખ્યું, એટલે સાહિત્ય કરો, આપણે કઈ ભાગવત ને લખ્યું, જોજો પાછા અમે વાંચ્યું કઈ લખ્યું, કહે છે પ્લાન ભર્યું દૈત્યુ, દેવો દૈત્યુ ગયા ભગવાન પાસે, આટલા બધા નીકળે નાખવા ગયા. ભગવાન કે મારે આને શું કરવા, તો કરી હું તો પ્લાન ઉડાડો, અને જે ગામ હોય ને ખોબરી નાખજો, જે ગામ હોય ખોબરી નાખજો. પછી પ્લાન ઉડાડ્યું અને જે ગામ હોય ને ખોબરી નાખે, સારું થયું સરદારની બાયપાસ નીકળી ગયું. તે બિયારણ હજી ક્યાંક ક્યાંક ગામમાં થોડું થોડું હાલ્યો આવે. હોય હો, તમે કામ સારું કરો ને તમે રો કે આડા જ પડે, એમ તમે નક્કી કરો, 50 હો જણા નક્કી કરો ગામમાં મંદિર કરવું છે, વચ્ચે ધુબાવો અમારે, હું જીવ ત્યાં સુધી મંદિર ન જ થવા દઉં. ગામના લોકો ભેગા થઈને નક્કી કરે કે આપણે દવાખાનું કરો, હું જીવ ત્યાં સુધી દવાખાનું ન જ થવા દઉં. એક નવી સ્કૂલ કરી, હું જીવતા હોય સ્કૂલ ન થાય, આ એ કહેવાય કે ન કહેવાય? હે, એ બિયારણ કહેવાય કે ન કહેવાય? ભગવાન તો ભગતને આધીન. એ અમૃત નીકળ્યું, દૈત્ય લઈને ભાગ્યા, દેવો પાછળ દોડે, પણ દૈત્ય આંબવા ન દે, રાડે રાડ બોલાવે, દેવો ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રે. ભગવાનના મનમાં થયા તો ગજબ થઈ, દૈત્ય દેવ અમૃત પી જાહે, દેવો રહી જાહે, ઉપાધિનો પાર નહીં રહે, દૈત્ય તાકાતવાળા થાય. અને ભક્તો સદૈવ માટે સજ્જન વ્યક્તિ તાકાતવાળો થવો જોઈએ. સજ્જન વ્યક્તિ તાકાતવાળો થાય તો અદભુત સર્જન કરે, દુર્જન તાકાત વાળો થાય તો વિનાશ. બહુ લાંબી કથા, વિસ્તાર નથી કરતો. છેવટે દૈત્યોના હાથમાંથી અમૃત લઈને દેવોને પાવા માટે ભગવાને શું કર્યું? શું કર્યું? હું બની ગયા નર, મટીને નારી બની ગયા. તમે કલ્પના કરો, મોહિની રૂપ ધારણ કર્યું અને દૈત્યોને મોહ ઉપજાવ્યો. દૈત્યો તો અમૃત મૂકીને એમાં બધા લઈ ગયો, અરે બહુ સ્વરૂપ, બહુ સ્વરૂપ, જ્યારે વિતરાઈ વળ્યા, પૂછવા માંડ્યા, પરણેલા છો? ભગવાન કે ગોતું છું. દૈત્ય મનમાં જતો કદાચ આપણો ક્લાસ લાગી જાય, લાગી જાય એમ. ભગવાન કે પણ પેલા સાંભળો, તમે ઝઘડો મને ન ગમે, હું પરણવા તૈયાર, પણ ઝઘડો ન ગમે. આ બધું શું છે? તો કે અમૃત તમારે પીવો, તો કે એમ નહીં, તેમ બધા પંગત બેસી, હું બધાને પીસી દઉં, તો વાંધો નહીં, અમે પંગત બે, બધા પંગત બેઠા. પછી ભગવાન દૈવ પેલા દેવોનો અમૃત પાવાનો પ્રારંભ કર્યો. દૈત્યોને કે સાંભળો, પેલા છે ને ઉપર ઉપર આછું આછું દૈત્યો આ દેવોને પાઈ દો, પછી ઘાટું નીકળે ને એ તમને પાસ કે મૂરખને માં શીંગડા તો હોય નહીં. એ બરાબર બરાબર બરાબર, પેલા તમે દેવોને ભાઈ દો, એને કે છાસ છે ઉપરની આશી પેલા વહી જાય, પછી ઘાટી નીચે નીકળે છે. અને ભગવાને દેવોને પાઈ દે, પછી લાંબી ભાઈ વચ્ચે કથા વચ્ચે રાહુને કેતુને બધું ઘણું બધું છે, એમાં આપણે પડવું. પણ ભગવાન ભક્તને આધીન હોય. ઝવેરભાઈ પ્રાર્થના જયારે કરીને ત્યારે અનંત કરોડો બ્રહ્માના માલિક ભગવાન સ્વામિનારાયણે પણ નારીના રૂપને ધારણ કર્યું. વાલે વનિતાનું રૂપ ધારી લીધું,
અને પ્રદીક્ષા ફરતા જયરભાઈને કીધું કે બેન કેમ તમે કઈ તકલીફ છે? તો મને આંખે અંધો અપાવ્યો, તો લાવ જરાક હું તમને આંખમાં, બહુ સારું ઔષધ છે, હું તમને આંખમાં આંજી દઉં, તમારી આંખ હારી થાય, ઘડી ખૂજે. ન્યાજ ન્યાજ પ્રદીક્ષા લોટો હોય ને એમ ઉડાવ્યા અને બે ટીપા નાખી, કીધું થોડુંક આંખ વીંચી રાખજો પછી ખોલજો. આંખી બે ટીપા નાખ્યા, મારે અદૃશ્ય થયા. બે મિનિટ પછી આંખ ખોલી, ત્યાં તો બાપ આંખમાં તેજના પૂજો પથરાય ને બધું દેખતા થઈ ગયા. આ તો કાલે હવાનું ક્યાં છે લો. એટલે ભગવાન તો ભક્તને આધીન છે. માટે ભગવાનના ભક્તો જીવનની અંદર સુખ દુઃખમાં ભગવાનનો સહારો લેવો, ભગવાન પર ખૂબ ભરોસો મૂકવો, ભગવાન ઉપરનો ભરોસો ઉઠવા ન દેવો, તો ભગવાનનો ભરોસો જ જીવનરૂપી નાવને કિનારા સુધી અવશ્ય મેવ લઈ જાય છે. એ શબ્દોની સાથે કથાને આપણે અહીંયા વિરામ આપશું. આવો પાંચ મિનિટ ધૂન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ, નારાયણ સ્વ 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 નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કાષ્ઠભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર.